હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં ફરી આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા જે અંતર્ગત અપેક્ષા જ્ઞાનકી દ્વારા મિત્રો અગાઉના જે મિત્રો અગાઉ પરીક્ષામાં પૂછાયેલા છે એ જ પેપરના પ્રશ્નોનું આપણે સોલ્યુશન મિત્રો પેપર સોલ્યુશન સમજીએ છીએ વર્ષ બે હજાર ચૌદ મિત્રો બે હજાર ચૌદમાં જે પેપર પૂછાયેલું છે એનો વિભાગ બે એટલે મિત્રો ગણિત ગણિતના જે એ વખતે મિત્રો પચીસ પ્રશ્ન પચીસ પ્રશ્ન આપણે અલગ અલગ ભાગ એક જોયો મિત્રો એમાં ગણિતના આઠ દાખલા જોયા હતા પછી ભાગ બે જોયો અને આજે આપણે ભાગ ત્રણ સમજવા જઈ રહ્યા છે જેની અંદર તમામ દાખલા છે એ પૂરા કરશું ઓકે વિડીયોને મિત્રો શેર કરજો જેથી કરીને તમામ બાળકોને ખાસ કરીને નવોદય રિલેટેડ તમામ સાહિત્ય મળતું રહે વધારે કઈ જોતું હોય તો મિત્રો નવોદય તો શરૂ કરીએ છીએ જેનાથી એકસો ચાલીસ એકસો સિત્તેર અને એકસો નો ભાગાકાર કરતા શેષ પાંચ વધે હવે આ દાખલો મિત્રો લસા અને ગુસ્સા જો તમે આપણી વૃક્ષ અપેક્ષા જ્ઞાનકીની લીધી હશે તો એની અંદર આ રીતના દાખલા આપેલા છે ઓકે તો જો દરેક વખતે શેષ પાંચ વધતી હોય તો એકસો ચાલીસ માંથી પાંચ બાદ કરી નાખો એટલે સંખ્યા મળે બાદ કરીએ એટલે આપણને કેટલી મળે સંખ્યા મળશે એકસો પંચાવન માંથી પાંચ બાદ કરીએ તો એકસો પચાસ સંખ્યા મળે આ ત્રણેય સંખ્યા આપણને મળી ગઈ હવે આ ત્રણ એવી મોટામાં મોટી સંખ્યા મિત્રો એ મોટામાં મોટી સંખ્યા કીધી છે તો ગુસ્સા મેળવવાનો જો નાનામાં નાની શબ્દ વાપરે

આ દાખલાને સરળતાથી સમજવાનો પ્રયાસ કરશું કઈ રીતે તો આ ત્રણ સંખ્યામાં સૌથી મોટી સંખ્યા કઈ છે આ ત્રણેયમાંથી તો એકસો પાસઠ તો એકસો પાસઠ જે સંખ્યા છે મિત્રો એ એકસો પાસઠ ને સૌથી નાની સંખ્યા કઈ એકસો પાંત્રીસ એકસો પાંત્રીસ વડે ભાગવાના થાય એકસો પાંત્રીસ એકા એકસો પાંત્રીસ શૂન ત્રણ મિટુ હવે મિત્રો પાછો બીજું સ્ટેપ શું જ્યાં સુધી મિત્રો શૂન ન આવે શેષ અહીંયા મિત્રો પરિણામ શૂન્ય ન આવે ત્રણેય જગ્યાએ ત્યાં સુધી આપણે ક્રિયા ચાલુ રાખવાની છે એકસો પાંત્રીસ છે હવે એકસો પાંત્રીસને લેવાના અહીંયા ને એકસો ત્રીસ વડે સોરી ત્રીસ ઓનલી ત્રીસ વડે ભાગવાના ત્રણ ચોક બાર એકસો વીસ આવ્યા અહીંયા 1 પાંચ એક હજુ મિત્રો શેષ શૂન નથી આવી તો આ ત્રીસ સંખ્યા છે એ એને ભાગવાના થશે પંદર પંદર દુ ત્રીસ છેદ શૂન મળી ગઈ એટલે કઈ સંખ્યા વડે શેષ આવી કઈ સંખ્યા વડે ભાગ્યું તો પંદર એ પંદર આપણો ગુસ્સા મળે છે ને આપણો જવાબ પંદર જો મિત્રો એ વખતે એક્ઝામ વખતે તમે એકસો ચાલીસના આ રીતે અવયવ પાડો સોરી એકસો પાંત્રીસના અહીંયા એકસો પાંત્રીસના અવયવ પાડો પછી એકસો પાસઠના અવયવ પાડો અને પછી અહીંયા એકસો પચાસના અવયવ પાડો અને એના અવયવમાંથી કોમન કાઢો એ એનો ગુસ્સા બને તો ખૂબ સમય મિત્રો તમારો સમય ખૂબ લે છે આ ટ્રીકની મદદથી તમે ત્રણ જ ભાગાકાર કરશો અને તમારો જવાબ આવી જશે તો મિત્રો આવો એક દાખલો તમારા માટે બની જાય મિત્રો એક દાખલો તમે જાતે કરો જેથી કરીને મિત્રો તમને પણ આવા દાખલાનો મહાવરો મળે તમારા માટે મિત્રો અમે પ્રેક્ટિસ કરાવીએ છીએ જેથી કરીને આવી જ પેટર્નના દાખલા તમને આવડે એવી નાના એવી મોટા મોટી સંખ્યા શોધો જેનાથી સંખ્યા નામ લખી નાખો એક સંખ્યા ત્રણસોને બાસઠ છે પછી બીજી એકસો ને દસ છે અને ત્રીજી સંખ્યા મિત્રો અહીંયા લખી નાખો બસો ને ઓકે બસો ને ભાગાકાર કરતાં દરેક વખતે શેષ કેટલી વધે છે બે શેષ વધે તો મોટામાં મોટી સંખ્યા શોધો ઓકે મિત્રો ને આવા જ દાખલા જો તમારે વધારે પ્રેક્ટિસ કરવી હોય મિત્રો તો અપેક્ષા જ્ઞાન કે અમારી બુક્સ ભાગ વન મિત્રો ભાગ વનની વિશેષતાની વાત કરીએ તો ત્રણ હજાર દાખલા છે ત્રીસ વર્ષના પ્રશ્નો બધા ચેપ્ટરની પાછળ ઓકે અને મિત્રો દરેક ચેપ્ટરમાં એકસો પચાસ દાખલા તમને પ્રેક્ટિસ માટે આપેલા છે એકસો પચાસ પચાસ ઓકે અને સૌથી વિશેષ વાત હોય તો મિત્રો સાતસો વિડીયો કોઈ જગ્યાએ તમને વિડીયો ફ્રી નહીં આપે મિત્રો બસો પચાસ ની બુક છે પચાસ પૈસા પણ નથી જો તમે ગણતરી કરો ને બસો પચાસમાં કુરિયર સાથે અમે આપીએ છીએ ફ્રીમાં ઓકે તો વહેલી તકે મેળવી લેજો બીજો દાખલો મિત્રો ખૂબ સરસ એસી ના દસ ટકા એસી થી દસ ટકા વધુ મોટી સંખ્યા કઈ હવે એસી ના એસીથી અથવા ના અથવા દસ ટકા એસીના દસ ટકા કરો એસીથી દસ ટકા તમે જે કહો મોટી સંખ્યા કઈ હવે જ્યારે આપણે ટ્રીક આપેલી દસ ટકા હોય ત્યારે ટ્રીક આપેલી મેં તમને જો એસીના દસ ટકા તમારે કરવાના થાય તો જે સંખ્યા આપે એનું એ મીંડું નીકળી જાય એટલે આઠ એનો જવાબ બને ઓકે અહીંયા મિત્રો એકસો વીસના દસ ટકા તમને કીધા હોય તો આપેલ સંખ્યામાં છેલ્લું મીંડું નીકળી જાય એની આગળ જે સંખ્યા મળે છે એ એને દસ ટકા બને છે પણ શૂન્ય હશે તો આ કામ લાગશે સિમ્પલ મિત્રો અહીંયા એસી થી દસ ટકા એસી ગુણ્યા દસ છેદમાં સો બે મીંડા બે મીંડા ગયા એટલે આઠ આવી ગયા હવે આઠ આવે એસી થી આઠ ટકા મોટી તો એસી વત્તા આઠ કરો એસી થી દસ ટકા એટલે આઠ એડ આવવા એડ કરવાના એસી વત્તા આઠ એટલે ઇઠ્યાસી આપણો જવાબ બને છે એસી થી દસ ટકા મોટી સંખ્યા એસી વત્તા આઠ કરો એટલે ઇઠ્યાસી આપણો જવાબ છે વાંચીને પણ જવાબ આપી શકો છો ચાલો એક દાખલો કરો એકસો વીસ થી દસ ટકા નાની સંખ્યા કઈ મિત્રો મોટી નથી પૂછી એકસો વીસ થી તમારે મિત્રો ખાસ ઓપ્શન તમને આપી દે આવા દાખલા પરીક્ષામાં તમને ખાસ ઉપયોગી બનશે મોટી અને નાની કોન્સેપ્ટને તમે સમજવાનું તમારે રહેશે એકસો વીસથી તમારે કેટલા દસ ટકા નાની સંખ્યા કઈ મળે તો એકસો દસ એકસો આઠ બી ઓપ્શન એકસો બાર અને એકસો વીસ તમે વિચારીને કે જો નાની સંખ્યા કઈ છે ત્યાર પછી ત્રીજો દાખલો એક વ્યક્તિએ બે વર્ષ માટે ત્રણ હજાર રૂપિયા નવ ટકાના વાર્ષિક દરથી લીધા મિત્રો પેલી વસ્તુ ત્રણ હજાર રૂપિયા લીધા છે એક વ્યક્તિએ એ વ્યક્તિ તમે સમજો કેટલા રૂપિયા તો બે વર્ષ માટે લીધા છે ત્રણ હજાર રૂપિયા નવ ટકા વાર્ષિક દરથી ઓકે બે વર્ષ મુદ્દત બે વર્ષ પછી એને ત્રણ હજાર રૂપિયા રોકડા આપે છે ને ટેબલ આપે છે તો મિત્રો ટેબલની કિંમત કેટલી આ દાખલો ખૂબ લોજિક છે સરસ છે સમજી લો મિત્રો પેલા આ આપણે પી આર એન છેદમાં શું સૂત્રની મદદથી પી બરાબર ત્રણ હજાર રૂપિયા આપણે લીધા છે ઓકે એન આર બરાબર કેટલા છે તો કે ભાઈ નવ ટકા અંદર એન બરાબર બે મીંડા મીંડા બે ઉડાડી દો ત્રીસ ગુણ્યા નવ દુઅ અઢાર તેરી ચોપન પાંચસો ને ચાલીસ રૂપિયા સિમ્પલ મિત્રો લોજિક આપણે પહેલાં એ વિચારીએ કે જો એ વ્યક્તિએ પૈસા દેવાના હોત તો ત્રણ હજાર રૂપિયા દેવા પડત મુદત પછી પાંચસો ચાલીસ રૂપિયા દે તો ત્રણ હજાર પાંચસો રૂપિયા કેટલી થશે જેટલું વ્યાજ છે એટલી જેટલા રૂપિયા તમે વ્યાજે આપ્યા છે એ વ્યાજની કિંમત ટેબલની કિંમત બરાબર ગણાય છે તો આવા દાખલા તમારે મિત્રો ખાસ કરવા હોય તો બુક્સમાં આપ્યા છે મિત્રો આવા ઓકે તો આનો જવાબ આવશે પાંચસો ચાલીસ સી આવો એક દાખલો તમને આપી દઈએ મિત્રો તમને જાતે કરજો મિત્રો એક દાખલો તમારા માટે અહીંયા કે એક વ્યક્તિએ દાખલો કરજો એક વ્યક્તિએ એક હજાર ચાર વર્ષ માટે એક હજાર બસો પચાસ રૂપિયા એક હજાર બસો પચાસ રૂપિયા બે પોઈન્ટ પાંચ ટકા લેખે મિત્રો બે પોઈન્ટ પાંચ ટકા લેખે વાર્ષિક દર્શી લીધા છે અને ચાર વર્ષ પછી ચાર વર્ષ પછી તેને એક હજાર બસો પચાસ રૂપિયા રોકડા આપે છે અને ટેબલને બદલે લખી નાખો મિત્રો ફૂલદાની આપે છે તો ફૂલદાની કિંમત કેટલી અહીંયા ટેબલને બદલે ફૂલદાની ફરી વખત એક વ્યક્તિએ બે ચાર વર્ષ માટે એક હજાર બસો પચાસ રૂપિયા બે પોઈન્ટ પાંચ ટકા લેખે વાર્ષિક દરથી લીધા છે અને મુદતની અંતે મિત્રો એને એક હજાર બસો પચાસ રૂપિયા આપી દીધા અને એક ફૂલદાની આપે છે ઓપ્શન એકસો વીસ રૂપિયા એકસો પચીસ રૂપિયા એક હજાર બસો પચાસ રૂપિયા અને બસો પચીસ રૂપિયા એ બીસીડીમાંથી જાતે ટ્રાય કરજો મિત્રો શું આવે અને જેટલી મિત્રો તમે જાતે મહાવરો કરશો એટલો જ તમને ફાયદો છે સિમ્પલ મિત્રો દાખલો ઓગણીસમાં જોઈએ બે સંખ્યા દશાંત સંખ્યા જો મિત્રો દશાંત સંખ્યાનો સરવાળો આપી દીધો આટલો ઓકે જો એક સંખ્યા બીજી સંખ્યાથી અઢાર પોઈન્ટ પચાસ મોટી છે મિત્રો અઢાર પોઈન્ટ પચાસ પૈસા મોટી હોય તો મોટી સંખ્યા કઈ તો મિત્રો આ સમીકરણનો જ દાખલો બને સમીકરણ દાખલો એક સંખ્યા સંખ્યા બરાબર બરાબર બીજી પચાસ હવે આ સંખ્યા મિત્રો યાદ રાખજો હવે તમારે એ સમજવાનું છે આ એક સંખ્યા આ આ સંખ્યા બીજી આ બંનેનો સરવાળો જો કેટલો આપ્યો છે એકસો સડસઠ પોઈન્ટ પચીસ મિત્રો એકસો સડસઠ તો પેલા એક્સ લખી નાખો વત્તા એક્સ

હવે આ ભાંગાકાર કરો એટલે તમને મિત્રો જવાબ મળશે ચુમ્મોતેર મિત્રો ચુમ્મોતેર પોઈન્ટ ત્રણ પિંચોતેર આપણો જવાબ બને છે પણ આ તો એક્સ એટલે નાની સંખ્યા મળી એ મોટી સંખ્યા પૂછી છે મોટી સંખ્યા પૂછી છે તો આની અંદર કઈ નાખવા કેટલા નાખવાના અઢાર પોઈન્ટ મિત્રો અઢાર પોઈન્ટ પાંચ અથવા પચાસ એડ કરી દો પાંચ સાત આઠ આઠ ને ચાર બારનો બગડો વધી વધુ આઠ પિંચોતેર પિંચોતેર થોડોક મિત્રો દાખલો તમને અટપટો લાગે પણ પ્રેક્ટિસ કરી હશે જે પણ બાળકોએ પ્રેક્ટિસ કરી હશે એવા દાખલા આવા દાખલા દાખલાને સરળ બનશે ઓકે હવે આના જેવો એક દાખલો તમને મિત્રો અમે આપીએ છીએ તમે જાતે કરજો બે સંખ્યાનો સરવાળો મિત્રો બે સંખ્યાનો અહીંયા સંખ્યા દશાંશ આપણે લેતા નથી બે સિમ્પલ બે સંખ્યાનો સરવાળો એકસો પચાસ છે ઓકે એક સંખ્યા બીજી સંખ્યા કરતા મિત્રો દસ નાની છે મોટીને બદલે નાની છે તો નાની સંખ્યા શું હશે સિમ્પલ મિત્રો બે સંખ્યાનો સરવાળો એકસો પચાસ આપી દીધો છે ને એક સંખ્યા બીજી સંખ્યા કરતાં દસ નાની છે તો નાની સંખ્યા કઈ જાતે કોમેન્ટ આપો હવે એ પછીનો દાખલો સિમ્પલ છે પાંચ રૂપિયાને પ પાંચ પૈસાને રૂપિયામાં લખતા મિત્રો પૈસાને રૂપિયામાં કરવા હોય તો સો વડે ભાગો ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ આપણો જવાબ બને એ બી મિત્રો ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ આવા સરળ દાખલા મિત્રો એક્ઝામમાં રોકડા માર્ક છે ને આપણે આવા દાખલા બુકમાં મિત્રો અસંખ્ય આપ્યા છે અપેક્ષા જ્ઞાનકી બુકમાં મિત્રો ઝાઝા દાખલા છે ઓકે ચાલો ત્રણ રૂપી ત્રણ પૈસાને રૂપિયામાં ફેરવો તેર પૈસાને રૂપિયામાં કેટલા આવે એકસો પૈસા ને રૂપિયામાં દાખલા ગણજો ઓકે ત્યાર પછીનો પ્રાકૃતિક સંખ્યા એક થી આપણે વીસ પ્રાકૃતિક સંખ્યા છે એમાં અવિભાજ્ય સંખ્યાઓ કેટલા ટકા તો પેલા તો અવિભાજ્ય સંખ્યા કેટલી મળે અવિભાજ્ય સંખ્યા મળે છે બે ત્રણ પાંચ સાત પછી અગિયાર તેર

એક થી મૂળ સંખ્યાઓ કેટલા ટકા પંદર ટકા પચીસ ટકા પાંત્રીસ ટકા જાતે દાખલો કરજો ઓકે ત્યાર પછીનો સરસ દાખલો મિત્રો તમારા માટે આ દાખલો તમારે જ કરવો પડશે શૂન્ય નવ અને છ અંકથી બનતી ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યા તથા નાનામાં નાની સંખ્યાનો ગુણાકાર તો તો મિત્રો મોટી સંખ્યા કઈ બને ઉતરતો ક્રમ અને જીરો હવે નાની સંખ્યા કઈ બને તો મિત્રો શૂન આગળ ને પણ છ આગળ આવશે છ શૂન નવ આ બંનેનો તમારે ગુણાકાર કરવાનો છે અને જવાબ ગોતવાનો છે ઓકે હવે આ રીતે એક સંખ્યા આપી દો મિત્રો આ જ પ્રશ્નને ત્રણ અંકને બદલે ચાર અંકની કીધી હોત તો તો અહીંયા મિત્રો ચાર અંકમાં મોટો અંક બેવડાય નવ નવ છૂન ઓકે અને નાની નાની સંખ્યા તો છ જીરો જીરો નવ આ નાની ને એનો તફાવત પૂછે તો બાદ બાકી સરવાળો પૂછે તો સરવાળો કરવાનો કોઈ પણ રીતે પ્રશ્ન નીકળી શકે છે એક દાખલો બીજો આપી દઉં પાંચ સુન અને ચાર અંકનો ઉપયોગ કરી મોટી અને નાની સંખ્યાનો તફાવત મિત્રો મોટી અને નાની સંખ્યાનો તફાવત શું મળે તમે જાતે આપજો જવાબ ત્યાર પછીનો મિત્રો સરસ દાખલો છે આ એક પંક્તિ અને કર્ણ રેખા આપેલી કંઈક સંખ્યાઓ છે સમાન સરવાળો થતો હોય તો એક્સ વાય અને ની કિંમત શું તો મિત્રો આ એક તમને આપેલું છે તો એની અંદર મિત્રો કોઈ એવી ચોરસ સંખ્યા છે એનો ત્રણેનો સરવાળો છે જો અહીંયા ચાર નવ અને બે એ ને નવ દસ પંદર એટલે મિત્રો એટલી ખબર પડી કે ત્રણ અંકનો સરવાળો પંદર થાય છે આ આઠને ત્રણ આઠ વત્તા ત્રણ એટલે અગિયાર અગિયાર ને ચાર પંદર મિત્રો અહીંયા પંદર થાય છે હવે અહીંયા અહીંયા ત્રણે વત્તા વાય નવ બરાબર પંદર થવા જોઈએ તો મિત્રો ની કિંમત શોધવી તો આ બંને નવ ને દસ દસમાંથી મિત્રો વાય બરાબર પંદર ઓછા દસ કરું પંદર તો આપેલા છે મિત્રો કેમ કે ત્રણેયનો સરવાળો પંદર થાય છે એ આપણે જોઈએ છે અહીં સમાન કીધું છે એટલે સરવાળો સમાન છે તો વાય બરાબર આપણને મળી ગયા પાંચ તો વાયની કિંમત એક્સ વાય અને ઝેડ એટલે વાય વચ્ચે વચ્ચે વચ્ચેનું પદ પાંચ હોવું જોઈએના પદ પદમાં ક્યાંય પાંચ છે આઠ વત્તા એક વત્તા એક્સ બરાબર પંદર થાય છે તો આઠ ને એક નવ નવ મિત્રો એક્સ પંદર માંથી મિત્રો નવ બાદ કરી નાખો તમને જવાબ મળે છ તો એક્સ બરાબર છ મળી ગયા આ છ મળ્યા આ વાય બરાબર પાંચ મળી ગયા છ પાંચ અને આના બરાબર સાત સિમ્પલ છે લોજિક છે દાખલા મિત્રો આવા કરજો બુક્સમાં આવા આપ્યા છે અને આ દાખલો પણ મિત્રો તમારા માટે રહેશે એક ઓરડાની લંબાઈ પહોળાઈ ઊંચાઈ અનુક્રમે આઠ પોઈન્ટ પચીસ મીટર છે પછી છ પોઈન્ટ પિંચોતેર મીટર છે અને ચાર પોઈન્ટ પચાસ મીટર છે લંબાઈ પહોળાઈ ઊંચાઈ તો મોટામાં મોટી ટેપ મિત્રો જો મોટામાં મોટી ટેપ આ શબ્દો છે ઓકે તો આ મીટરને તમારે સેમીમાં આઠ આઠ પોઈન્ટ પચીસ મીટરમાંથી સેમીમાં ફેરવા હોય તો સો વડે ગુણવા પડે એટલે આઠસો પચીસ આવી ગયા સેન્ટીમીટર અહીંયા છસો આવી ગયા અહીંયા ચારસો ને પચાસ સેન્ટીમીટર હવે આ ત્રણેયનો ગુસ્સા મિત્રો જાતે કરજો કારણ કે દાખલો આપણે બીજો જ આજે શીખાશે યુગ પ્રવિધિ મિત્રો સૌથી મોટી સંખ્યા છે આઠસો પિંચ આઠસો પચીસ છે ને સૌથી નાની વડે ભાગતા જાજો ચારસો ને પચાસ વડે ભાગતા ભાગતા જાઓ શેષ શૂન્ય ન આવે ત્યાં સુધી આ ક્રિયા કરજો સિમ્પલ છે મિત્રો દાખલો હોમવર્કમાં આપું છું દાખલો જાતે કરવા માટે ઓકે અને વધારે પ્રેક્ટિસ કરવી તો બુક પણ લઈ લેજો હવે સરસ છેલ્લો દાખલો પચીસમો જે તમને ખૂબ ગમે શ્રેણી ઓકે બાર આપ્યા છે પંદર આપ્યા છે ઓગણીસ આપ્યા છે ચોવીસ આપ્યા છે ત્રીસ આપ્યા છે અહીંયા પ્રશ્નાચીન હશે બારમાં કેટલા નાખો પંદર આવે તો પ્લસ ત્રણ બારમાં કેટલા પંદરમાં કેટલા નાખે ઓગણીસ આવે તો પ્લસ ચાર પંદરમાં પાંચ ઓગણીસમાં પાંચ નાખે એટલે ચોવીસ ચોવીસમાં મિત્રો છ નાખી એટલે ત્રીસ તો મિત્રો તમે શ્રેણી બને છે ત્રણ પછી ચાર એડ કર્યા પછી પાંચ એડ કર્યા પછી છ હવે સાત એડ કરવાના થાય ત્રીસ વત્તા સાત આપણો જવાબ સિમ્પલ છે મિત્રો આવા જ દાખલા સરળ પૂછાય જાય તો અપકી બાર નવોદય પાસ મિત્રો બધા જ બાળકો પાસ એ મારી શુભકામના મિત્રો આપણે છેલ્લા એક વર્ષથી બુકની સાથે સાથે વિડીયોના માધ્યમથી મળીએ છીએ ડેલી તમારા માટે અમે આવીએ છીએ તો અમારી પણ એક ઈચ્છા બને કે તમે પાસ થવું તમારું ભવિષ્ય બ્રાઇટ બને ઓકે તો મિત્રો જે કઈ બાળકોને નવોદયની બુક્સ અમારી સાહિત્ય મેળવવું હોય ઓનલાઈન મેળવવા માટે મિત્રો આ એક પ્રોસેસ છે બુક ટુ જેમાં મિત્રો યાદ રાખજો બસ્સો ટેસ્ટ તમને ફ્રી આપી છે બસ્સો ટેસ્ટ તમને ફ્રી આપશું ઓકે આ બુક છસો વિડીયોથી વધારે વિડીયો આમાં છે આમાં સાતસો વિડીયો આસપાસ તમને મળી જશે બંને બુક માટે આ વિગત છે એકાઉન્ટ ડિટેલ છે આ અમારા ગૂગલ પે ફોનપે નંબર આ અને આ તમે એડ્રેસ તમારું પાક્કું મોકલી આપજો અને બંને બંને બુક મિત્રો ખાસ તમને પાંચસો રૂપિયામાં ડિસ્કાઉન્ટ સાથે અમે આપશું ઓકે તો અહીંયા સુધી રાખીએ છીએ ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ વિડીયોની અંદર પાછા બે હજાર પંદરનું સોલ્યુશન સમજશું તો વિડીયો ગમે તો લાઇક શેર કરો જય દ્વારકા